સાબરકાંઠા જિલ્લાના જ મોડાસા શહેરના રામદેવનગરમાં બે વ્યક્તિઓ સામાન્ય બાબતે ઝઘડો થતા મામલો વરસી ગયો હતો અને તેઓ મારામારી પર આવી જતા પડોશમાં રહેતા એક વ્યક્તિને બચાવવા જતા તેમના માથાના ભાગે લાકડી વાગી જતા તેનું મોત થયું છે. સાબરકાંઠા જિલ્લાના મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા રામદેવનગરમાં ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. રામદેવનગરની વસ્તીમાં આવેલા રામદેવ પીર મંદિરના પૂજારીના બહેન અને અરવિંદ મોચી વચ્ચે એક નજીવી બાબતે તકરાર થઈ હતી અને અંતે આ મામલો વણસી મારામારી પર આવી ગયો હતો, જે બાબતે તેમની પાડોશમાં રહેતા વસંત હીરાભાઈ મોચી નામનો 19 વર્ષીય યુવક આ વાતને ઠંડી પાડવા માટે જતા અરવિંદ મોચીના હાથમાં રહેલ લાકડી આ યુવકના માથાના ભાગમાં વાગતા આ યુવક ઘટનાસ્થળે ઢળી પડ્યો હતો. ઝઘડો હોવાના કારણે મારો છોકરો સાઈડમાં ઉભો હતો, માથામાં લાકડી મારી એક્સપાયર થઈ ગઈ. આ બધા ટોરામાં ઉભા હતા, એ છોડા વાગ્યો હતો એમ કહીને એને વાત લાકડી વાગતા તેને તાત્કાલિક મોડાસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરી તપાસ કરતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રવર્તી રહી છે. પરિવારજનો આક્રંદમાં આવી ગયા. અરવિંદભાઈ કેસરાભાઈ મોચી કે જે હરીશભાઈ અને રામદેવપીર મંદિરના પૂજારીની બેન સાથે જે બોલાચંદ થતી હતી તે ઝઘડા સામપડાનો વસંત વચ્ચે આવતા તેને અરવિંદે માથામાં લાકડી ફટકારી દેતા અરવિંદ ત્યાં જગ્યા ઉપર જ ધમી પડે, જેને મોડાસા સાર્વજનિક ખાતે સારવાર માટે લઈ જતા ડૉક્ટરે તેનું મરણ જણાવ્યું. આ અંગે મોડાસા પોલીસ સ્ટેશનમાં અરવિંદ કેસરાભાઈ મોચી વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરી અરવિંદ કેસરાભાઈ મોચીને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તથા ત્યાંથી અરવિંદ મોચી નામના શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી. તો મૃતક વસંતની લાશને પીએમ માટે મોકલી અપાઈ હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરત કડિયા, મોડાસા.